રાજકોટમાં કોરોના કાળ દરમિયાન બાળકોમાં MISC સિન્ડ્રોમના કેસીસ વધ્યા. MISC એટલે કે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડરના કેસીસમાં વધારો થયો. રાજકોટમાં એક મહિનામાં કુલ 100 કરતાં વધુ કેસીસ નોંધાયા છે, જ્યારે કે રાજકોટ સિવિલમાં 15 કેસીસ નોંધાયા. MISC સિન્ડ્રોમમાં બાળકોના હૃદય ઉપર દબાણ વધે છે અને બ્લડ પ્રેશર લો થતા ઘાતક સાબિત થાય છે. તેના લક્ષણોની વાત કરીએ તો આંખોમાં લાલાશ બળતર થવી, તેમજ આંખની આસપાસ સોજા આવવા, હોઠ અને જીભ લાલ થવા, બાળકોને 2-3 દિવસ તાવ આવવો, પેટમાં પાણી ભરાઈ જવું, શરીર ઉપર લાલ ટપકા થાય અને હાથ પગમાં સોજા આવે. તેની સારવારમાં IVIG ઇન્જેક્શન તેમજ સ્ટીરોઇડનો લો ડોઝ અપાય છે. હાલમાં 1-2 મિલીગ્રામ એન્ટીબાયોટિક અને સપોર્ટિવ કેરથી સારવાર સંભવ છે. IVIG ઇન્જેક્શન ₹8,000 પણ મોંઘા હોય છે. આવા 3-4 ઇન્જેક્શન આપવા પડે છે. ડોક્ટરનું કહેવું છે કે બાળકોને કોરોના થઈને મટી ગયો હોય ત્યારબાદ તેમનામાં એન્ટીબોડી પેદા થાય છે, પરંતુ જ્યારે બાળકોમાં એન્ટીબોડી સાથે તેની સામે ઇમ્યુનિટી પાવર ઘટી જાય તો આ બીમારી રહેવાની શક્યતાઓ છે. તો કોઈ બી ઘરની અંદર જો કોરોનાની હિસ્ટ્રી હોય અને 3-4 અઠવાડિયા પછી બાળકોને આવા લક્ષણો હોય, પ્લસ ઇન્ફેક્શનનું લેવલ બાળકોને બહુ વધારે આવે છે, ત્યારે આપણે બધા જાણીએ છીએ ડીડાઈમર છે, ફેટીન છે, LDH છે, એન્ટીપ્રો BMP, આ બધા ઇન્ફ્લેમેટરી માર્કર્સ કહેવાય, પ્લસ CBC CRP, આમાં ડિરેન્જ આવે, રિપોર્ટ બહુ વધીને આવે, સાથે આવા લક્ષણો હોય તો આપણે એને MISC સિન્ડ્રોમ તરીકે ટ્રીટ કરતા હોય છે. મ્યુકર ટોટલ અલગ જ વસ્તુ છે, એ ફંગલ ઇન્ફેક્શન છે. આ બીમારી કોરોના પછી જે શરીરમાં એન્ટીબોડી બને છે એના કારણે થાય છે, ઇમ્યુનિટી વીક હોય એવા ટાઈપના બાળકોને વધારે થાય છે. હવે આ MISC સિન્ડ્રોમની એક વાત એ છે કે આ બાળકના હૃદય ઉપર વધારે અસર કરે છે. કહીએ તો 50 કેસમાંથી 25-એક કેસમાં થોડી ઘણી હૃદય ઉપર તકલીફો અમને જણાતી હોય છે, જેને ડિટેક્ટ કરવા માટે એક બ્લડનો રિપોર્ટ હોય છે, NT-proBNP જેને કહેવાય છે, જે સજેસ્ટ કરે છે કે બાળકને હૃદય ઉપર કેટલી અસર કરે છે. બીજી વસ્તુ, આપણે જે હૃદયની સોનોગ્રાફી જોઈએ છે, એ હૃદયની સોનો